નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે જીરુંમાં આવતી હોય જે થ્રીપ્સ અથવા તો મોલોમસી, કારણ કે જે મોલોમસી હોય તે પણ આપણે જે ખેડૂત મિત્રોને કંટ્રોલ થતી નથી, અથવા તો જે થ્રીપ્સ હોય તેનું પણ એટેક વધારે જોવા મળતું હોય છે, ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે આપણે આજે જાણકારી આપીશું. કારણ કે આપણે અવનવી દવાઓનો છંટકાવ કરી અને આપણે ખર્ચો વધારે થઈ જતો હોય છે અને આપણે રિઝલ્ટ જોતું હોય તેવું મળતું નથી, તો આજે અમે તમને બંને દવા વિશે જાણકારી આપીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણા જીરુંમાં જો થ્રીપ્સ આવી હોય ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તો જો સારામાં સારી દવા હોય તો તે છે સિનિકમ. ખેડૂત મિત્રો, જે સિનિકમ છે તેનો ઉપયોગ તમે કરશો તો તમને અંદાજે આપણે 12 થી 14 દિવસ સુધી આપણા જીરુંમાં થ્રીપ્સ જોવા મળશે નહીં, અને તે સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે જે અન્ય દવાઓમાં જોવા મળતું નથી. અને એક આપણે બીજી દવાઓ વિશે વાત કરીએ કે આપણા જીરુંમાં જો મહી જોવા તમને મળતી હોય તો તેમના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તો તેમાં પણ અમે તમને સારામાં સારી દવાઓ વિશે જાણકારી આપીએ. તો તેમનું નામ છે પનામા. ખેડૂત મિત્રો, જે પનામા છે તેનો ઉપયોગ જો તમે કરશો તો તમને એક સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, તમે જો આ બંને દવાનો છંટકાવ કરશો તો એક આપણે સારામાં સારું રિઝલ્ટ મળશે, જે ખેડૂત મિત્રો આપણે અન્ય દવાઓમાં આપણે તેનું રિઝલ્ટ જોવા ના મળતું હોય. પણ જો અમે તમને એક થ્રીપ્સ વિશે સિનિકમ જણાવ્યું છે અને મોલોમસી માટે આપણે પનામા, એટલે આ બંને દવાનો આપણે ઉપયોગ કરી શકીએ, જે આપણા જીરુંને સ્વસ્થ રાખવા માટે આપણે આ દવાઓનો છંટકાવ કરવો જોઈએ. તો જો વધારે જાણકારી કોઈ જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો અને અમે તેમનો જવાબ આપતા હોઈએ છીએ. તો વિડીયોમાં બસ એટલું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.